મારા વાલા વિદ્યાર્થી મિત્રો નમસ્તે. હવે તમારે આ લેક્ચરની અંદર સ્વાપોથી અને ચોપડીની અંદર અભ્યાસ કરવાનો નથી. હવે તમારે આવશે નિબંધ. આ લેક્ચરની અંદર તમારે નિબંધનો અભ્યાસ કરવાનો છે. એકવાર તમને મેં નિબંધ શીખવાડી દીધા હતા, સિંહ વિશે અને આપણી રમતો વિશે. બે નિબંધો મેં તમને ચલાવી દીધા છે. હવે આવશે નિબંધ જન્માષ્ટમી. જન્માષ્ટમી વિશે નિબંધ લખવાનો છે. તમે આ નિબંધ ગુજરાતીની નોટમાં લખી શકો છો, અથવા તમે જો અલગ નોટ બનાવી હોય તો તમે એ નોટમાં પણ લખી શકો છો. દરેક બાળકોએ આ નિબંધ ખૂબ જ સારા અક્ષરથી લખવાનો છે અને નિબંધ સાચવી રાખવાનો છે. ફરીથી નિબંધ ચલાવવામાં આવશે નહીં, એટલે દરેક બાળકોએ જે નોટમાં નિબંધ લખવો હોય તે લખી શકે છે, પણ એ નોટ સાચવી રાખવાની છે. ફરીથી નિબંધ ચલાવવામાં આવશે નહીં. તો હવે આવશે નિબંધ જન્માષ્ટમી. જન્માષ્ટમીનો નિબંધ તમારે લખવાનો છે, જેમાં જન્માષ્ટમી ક્યારે આવે છે એ તમારે શરૂઆતમાં લખવાનું છે. તો લખો દરેક જણ, જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવાય છે. દરેક બાળકોએ લખવાનું છે ખૂબ સરસ અક્ષરથી કે જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવાય છે. બીજી લીટી લખો, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આ રીતે તમારે લખવાનું છે. હવે ત્રણ નંબરમાં લખો, કૃષ્ણના માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું. કૃષ્ણના માતાનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું. તેમના પાલક માતાનું નામ યશોદા માતા અને પાલક પિતાનું નામ નંદ બાબા હતું. આ રીતે તમારે લખવાનું છે કે કૃષ્ણના જે માતા હતા તેમનું નામ દેવકી અને પિતાનું નામ વાસુદેવ હતું, પણ તેમના જે પાલક માતા હતા જ્યાં તેમનો ઉછેર થયો હતો તે માતાનું નામ યશોદા માતા અને પિતાનું નામ નંદ બાબા હતું. હવે આવશે ચાર નંબર, કૃષ્ણનો ઉછેર ગોકુલમાં થયો હતો. કૃષ્ણ ક્યારે હતા? તા ગોકુલમાં. ગોકુલમાં તેમનો ઉછેર થયો હતો. પાંચ નંબર, જન્માષ્ટમીના દિવસે સ્ત્રીઓ
જન્માષ્ટમીના દિવસે સ્ત્રીઓ આખો દિવસ મંદિરમાં ભજન કીર્તન કરે છે. સ્ત્રીઓ શું કરે છે આ દિવસે? ભજન કીર્તન કરે છે અને મધરાતે એટલે કે રાતના 12 વાગે, મધરાતે એટલે કે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. મધરાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. સ્ત્રીઓ મંદિરમાં ભજન કીર્તન કરે છે. હવે આવશે 6 નંબર, કે જન્માષ્ટમીના દિવસે ઘણી જગ્યાએ મંદિરે નદી કિનારે મેળા પણ ભરાય છે. જન્માષ્ટમીની દિવસે મંદિરે અને નદી કિનારે હોય ત્યાં મેળા ભરાય છે. ઘણા બાળકો મેળો જોવા પણ જતા હોય છે. હવે આવશે 7 નંબર, કે જન્માષ્ટમી તહેવાર હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવાર ગણાય છે. જન્માષ્ટમી એ ધાર્મિક તહેવાર ગણાય છે. આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે. ફરીથી જન્માષ્ટમી તહેવાર હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવાર ગણાય છે. આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે. આ રીતે દરેક બાળકોએ જન્માષ્ટમીનો નિબંધ ખૂબ જ સરસ અક્ષરથી નોટની અંદર લખવાનો છે. જેણે અલગ નોટ બનાવી હોય તો એ નોટમાં લખી કાઢે, અથવા જેણે નોટ નથી બનાવી હોય તો એ લોકો ગુજરાતી વિષયની જે નોટ બનાવી હોય તો તેની અંદર પણ તમે આ રીતે ખૂબ સરસ અક્ષરથી નિબંધ લખી શકો છો. ગમે ત્યારે પરીક્ષામાં પણ પૂછી શકે છે. એટલે દરેક બાળકોએ આ નિબંધ સાચવી રાખવાનો છે. હવે આવશે જન્માષ્ટમી નિબંધ દરેક બાળકોએ લખી કાઢ્યો. હવે આવશે બીજો નિબંધ, છે મારો દેશ. આપણે મારો દેશ, જે આપણો દેશ છે ભારત, તેના વિશે આપણે લખવાનું છે. જન્માષ્ટમી નિબંધ પૂરો થયો. હવે આવશે બીજો નિબંધ, મારો દેશ. તે પણ તમે નોટની અંદર ખૂબ સરસ અક્ષરથી લખવાનો છે. આ નિબંધ દરેક બાળકોએ લખી કાઢ્યો. હવે આવશે બીજો નિબંધ, મારો દેશ. આપણો દેશ કયો છે? ભારત. તો આપણા ભારત દેશ વિશે આપણે લખવાનું છે. જેમાં લખો 1 નંબર, આપણા દેશનું નામ ભારત છે. શરૂઆત કરો.
આપણા દેશનું નામ ભારત છે. આપણા દેશનું નામ ભારત છે તે ક્યાં આવેલું છે લખવાનું છે? તે એશિયા ખંડમાં, એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડમાં આવેલો છે તે એશિયા ખંડમાં આવેલો છે તેની તેની પૂર્વમાં તેની પૂર્વમાં બંગાળનો ઉપસાગર તેની પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબ સાગર ઉત્તરે હિમાલય પર્વત અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે. ફરીથી મારા દેશનું, આપણા દેશનું નામ ભારત છે તે એશિયા ખંડમાં આવેલો છે. તેની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર, ઉત્તરે હિમાલય પર્વત અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે. હવે આવશે બે નંબર. મારા દેશમાં વિવિધ ધર્મના અને વિવિધ જાતિના લોકો રહે છે. મારા દેશમાં વિવિધ ધર્મના અને વિવિધ જાતિના લોકો રહે છે. તે ભાષા, પોશાક અને રહેણી કરણીમાં વિવિધતા ધરાવે છે. જુદા જુદા લોકો વસે છે એટલે તેમની ભાષા, તેમનો પોશાક અને રહેણી કરણીમાં પણ વિવિધતા હોય છે. છતાં એ સૌનામાં એકતાની ભાવના છે. જુદી જુદી જાતિના લોકો રહે છે તો પણ સૌનામાં એકતાની ભાવના છે. મારા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. મારા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે. હવે આવશે ત્રણ નંબર. આપણા દેશમાં કઈ કઈ નદીઓ હોય છે તેના વિશે લખવાનું છે. આપણા દેશમાં ગંગા, યમુના, કાવેરી, નર્મદા અને તાપી જેવી નદીઓ વહે છે. ફરીથી આપણા દેશમાં ગંગા, યમુના, કાવેરી, નર્મદા અને તાપી જેવી નદીઓ વહે છે. આગળ
આપણા દેશમાં ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ જેવા મહાન પુરુષો થઈ ગયા છે ફરીથી આપણા દેશમાં ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ જેવા મહાન પુરુષો થઈ ગયા છે. હવે આવશે આગળ મારો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. ફરીથી જુઓ, મારો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. મારા દેશનું રાષ્ટ્રીય ગીત જનગણમન છે. મારા દેશનું રાષ્ટ્રીય ગીત જનગણમન છે. મને મારા દેશ માટે ગર્વ છે. ફરીથી, મારો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. મારા દેશનું રાષ્ટ્રીય ગીત જનગણમન છે. મને મારા દેશ માટે ગર્વ છે. હવે નીચે આ રીતે જય હિન્દ લખી દેવાનું. જય હિન્દ. આ રીતે તમારે ખૂબ સરસ અક્ષરથી મારા દેશ વિશે આ રીતે વાક્ય લખવાના છે. દરેક બાળકોએ ખૂબ જ સરસ અક્ષરથી મારો દેશ નિબંધ લખવાનો છે. નોટની અંદર ખૂબ સારા અક્ષરથી લખી દેવાનો છે. અસ્તુ.